नमस्कार मित्रों, आज आप लास्ट लेक्चर में जोयुं हतुं संयोगीकरण, विघटन, विस्थापन अने द्विविस्थापन। आज आप जोवानुं छे ऑक्सिडेशन, रिडक्शन एंड द रेडॉक्स प्रक्रिया। ऑक्सिडेशन नाम परथी खबर पड़े जेटली पण प्रक्रिया छे ए बधाना तमे नाम व्यवस्थित जो मगज में बेसाड़ी देशो तो तमने प्रक्रिया केवी छे ए तमने ख्याल आवी जशे। संयोगीकरण की प्रक्रिया में आप जोयुं के संयोग थतुं हतुं, विघटन प्रक्रिया में आप जोयुं विघटन थतुं हतुं, विस्थापन प्रक्रिया में स्थापन थतुं हतुं, द्विविस्थापन में बे वक्त स्थापन थतुं हतुं। तो आम नाम परथी पण तमे याद राखशो तो तमने याद रही जशे। त्यारबाद छे ऑक्सिडेशन प्रक्रिया, रिडक्शन प्रक्रिया एंड द रेडॉक्स प्रक्रिया। तो डेफिनेशन तमने आपेली छे ऑक्सिडेशन प्रक्रिया, जे रासायनिक प्रक्रिया दरमियान कोईपण पदार्थ, अणु होय, परमाणु होय, कोईपण होय, तत्व होय, ए ऑक्सिजन जो मेळवतो होय अथवा तो हाइड्रोजन दूर करतो होय, जरूरी नथी ऑक्सिजन मेळवे छे, जो हाइड्रोजन पण दूर करतो होय, तो आवी जे प्रक्रिया छे एने कहेवाय ऑक्सिडेशन प्रक्रिया। ऑक्सिडेशन एटले के ऑक्सिजन मेळवुं। ध्यान राखजो, नाम ઉપરથી ख्याल आवे, ऑक्सिडेशन એટલે કે ऑक्सिजन મેળવવું। ऑक्सिजन जो મેળવતો હોય તો હાઇડ્રોજન દૂર થતો હોય, આ વસ્તુ યાદ રાખો, બે ઓપોઝિટ માં થતું હોય। જો ઓક્સિજન મેળવતો હોય તો હાઇડ્રોજન દૂર થાય, અને રિડક્શન પ્રક્રિયામાં જો હાઇડ્રોજન મેળવતો હોય તો ઓક્સિજન દૂર થાય। તો મેં તમને સાઇન કરીને પણ બતાવેલી છે પ્લસ એન્ડ માઇનસ। ઓક્સિડેશન ઓ ટુ પ્લસ એટલે ઉમેરો થાય, જો ઓક્સિજનનો ઉમેરો થાય પ્રક્રિયા દરમિયાન, અને હાઇડ્રોજન માઇનસ લેતો એટલે કે હાઇડ્રોજન દૂર થતો હોય। તો આવી જે પ્રક્રિયા છે એને કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા। એવી જ રીતે રિડક્શનની વ્યાખ્યા પણ બાજુમાં આપેલી છે, જે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થ હાઇડ્રોજન મેળવે અને ઓક્સિજન દૂર થાય। ધ્યાન રાખજો, રિડક્શનમાં હાઇડ્રોજન મેળવતો હોય અને ઓક્સિજન દૂર થતો હોય તો આવી પ્રક્રિયા કહેવાય રિડક્શન પ્રક્રિયા। એમાં જો મેં સાઇન આપેલી છે રિડક્શન પ્રક્રિયા, ઓક્સિજન દૂર થાય એટલે માઇનસ કર્યું છે, અને હાઇડ્રોજન ઉમેરાય છે એટલે કે પ્લસ કર્યું છે। તો બંને ડેફિનેશન એકબીજાથી અપોઝિટ છે, એટલે ધ્યાન રાખજો, જે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થ તરીકે કોઈ પણ હોય, અણુ હોય, પરમાણુ હોય, તત્વ હોય, કોઈ પણ હોઈ શકે, તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન મેળવતો હોય અથવા તો હાઇડ્રોજન દૂર થતો હોય તો એને કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા, અને જે રાસાયણિક પ્રક્રિયામાં પદાર્થ હાઇડ્રોજન મેળવતો હોય અને ઓક્સિજન દૂર થતો હોય તો આવી પ્રક્રિયાને કહેવાય રિડક્શન પ્રક્રિયા। સાઇન યાદ રાખશો તો પણ યાદ રહી જશે, અથવા તો નામથી યાદ રાખશો, ઓક્સિડેશન એટલે ઓક્સિજન ઉમેરાય, રિડક્શન એટલે ઓક્સિજન દૂર થાય, ઓક્સિડેશન એટલે હાઇડ્રોજન દૂર થાય, અને રિડક્શન એટલે હાઇડ્રોજન ઉમેરાય। આવી રીતે યાદ રાખી શકો, બરાબર। તો એના એક્ઝામ્પલ મેં બે ત્રણ આપેલા છે, એમાં પહેલું એક્ઝામ્પલ છે કોપરની ઓક્સિજન સાથેની પ્રક્રિયા। જો પ્રક્રિયામાં પ્રક્રિયકમાં જુઓ ઓક્સિજન ઉમેરાય છે, કોપર સાથે ઓક્સિજન ઉમેરાય છે, ઉમેરાય તો કઈ પ્રક્રિયા કહેવાય ઓક્સિડેશન। પ્લસ સાઇન ક્યાં છે, ઓક્સિજનમાં પ્લસ ક્યાં આપેલું છે, તો કે ઓક્સિડેશન પ્રક્રિયામાં, તો કોપર સાથે જો ઓક્સિજન ઉમેરાય અને ઉષ્માનમાં એની પ્રક્રિયા થાય છે, ઉષ્મા ઉર્જા દેવી પડે, શું બને, કોપર ઓક્સાઇડ બેલેન્સ પણ કરેલી છે, સીયુ ટુ સીયુ પ્લસ ઓ ટુ એટલે ટુ સીયુઓ, સોલિડ સ્વરૂપે કોપર છે, ગેસ સ્વરૂપે ઓક્સિજન છે, અને સોલિડ સ્વરૂપે કોપર ઓક્સાઇડ છે। બીજું કોલસાનું દહન પણ તમને આપેલું છે, ઘણીવાર પ્રક્રિયા આવી ગઈ છે, જો એમાં કાર્બનની ઓક્સિજન સાથેની પ્રક્રિયા શું થાય, કાર્બન ડાયોક્સાઇડ, તો દરેક વખતે તમે જુઓ એમજી મેગ્નેશિયમ છે, ફર્સ્ટ જ્યારે આપણે ચેપ્ટર સ્ટાર્ટ કર્યું હતું ત્યારે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવતા હતા આપણે, તો મેગ્નેશિયમની ઓક્સિજનની હાજરીમાં સળગાવીએ તો મેગ્નેશિયમ ઓક્સાઇડ, આવા આપણે રાખ આપણને મળતી હતી મેગ્નેશિયમ ઓક્સાઇડની રકાબીની અંદર, તો ત્યાં પણ આપણને દરેક પ્રક્રિયામાં જુઓ પ્રક્રિયક બાજુ ઓક્સિજનનો ઉમેરો થાય છે, ઓક્સિજનનો ઉમેરો થાય તો આવી પ્રક્રિયાને કહેવાય ઓક્સિડેશન। ઓક્સિજનનો જો ઉમેરો થતો હોય તો ઓક્સિડેશન પ્રક્રિયા કહી શકાય, એવું જરૂરી નથી ઓક્સિજનનો ઉમેરો, હાઇડ્રોજન ઘણીવાર દૂર થતો હોય તો પણ એને ઓક્સિડેશન પ્રક્રિયા જ કહેવાય। એવી જ રીતે રિડક્શનમાં તમે જોઈ શકો, રિડક્શન પ્રક્રિયાની અંદર બાજુમાં એક્ઝામ્પલ આપેલા છે, હવે કોપર ઓક્સાઇડ છે સોલિડ સ્વરૂપે હોય, એની અંદર જો હાઇડ્રોજન સાથે એને ગરમ કરવામાં આવે, ઉષ્મા દેવામાં આવે, તો નિપજમાં તમે જુઓ કોપર મળે છે અને હાઇડ્રોજનનું એ ઓક્સિજન મેળવી, અથવા તો એમ પણ કહી શકો કે કોપર ઓક્સાઇડમાંથી શું થાય છે, ઓક્સિજન દૂર થઈ ગયો, જુઓ કોપર ઓક્સાઇડ CuO હતું, તો હવે નિપજમાં ખાલી CuO રહ્યું, તો CuO માંથી કોપર ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થઈ ગયો, અને ઉપર સાઇન પણ જુઓ ઓક્સિજન માઇનસ લખેલું છે રિડક્શન પ્રક્રિયામાં, તો કોપર ઓક્સાઇડમાંથી જો ઓક્સિજન દૂર થઈ જતો હોય
ऑक्सीजन दूर थई जातो होय तो आवी प्रक्रिया ने शुं कहेवाय रिडक्शन प्रक्रिया। शुं कहेशुं? रिडक्शन प्रक्रिया। एवी ज रीते नीचे पण जुओ एक प्रक्रिया आवेली छे कार्बन डाइऑक्साइड नी पाणी साथे सॉरी हाइड्रोजन साथे नी प्रक्रिया कार्बन डाइऑक्साइड नी हाइड्रोजन साथे नी प्रक्रिया। कार्बन डाइऑक्साइड में जुओ શું થાય છે નિપજમાં કાર્બન મોનોક્સાઇડ બની જાય ડાયોક્સાઇડમાંથી મોનોક્સાઇડ એટલે એક ઓક્સિજનનો અણુ દૂર થયો તો આ પણ પ્રક્રિયા કેવી છે તો કે રિડક્શન પ્રક્રિયા છે ઓક્સિજન દૂર થાય છે એવી રીતે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO એની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા H2 સાથે પ્રક્રિયા થાય નિપજમાં તમે જુઓ ખાલી મેગ્નેશિયમ મળે છે ઓક્સિજન દૂર થઈ ગયો તો આપણે પ્રક્રિયામાં એવું જ કહીએ વ્યાખ્યામાં કે જે રાસાયણિક પ્રક્રિયામાં હાઇડ્રોજન ઉમેરાતો હોય ઓક્સિજન દૂર થતો હોય ત્રણે ત્રણ પ્રક્રિયામાં શું થાય છે ઓક્સિજન દૂર થાય છે જો ઓક્સિજન દૂર થતો હોય તો એ પ્રક્રિયાને આપણે શું કહીશું રિડક્શન પ્રક્રિયા ખાલી Mg મળે છે આપણને નિપજમાં અને સાથે સાથે પાણી પણ મળે છે તો આ બે પ્રક્રિયાઓ છે ઓક્સિડેશન અને રિડક્શન ઓક્સિડેશન જે કરતું હોય એને કહેવાય રિડક્શન કરતા પદાર્થ ઓક્સિડેશન જે કરતું હોય એને કહેવાય રિડક્શન કરતા પદાર્થ અને જે રિડક્શન કરતું હોય એને કહેવાય ઓક્સિડેશન કરતા પદાર્થ એ જ્યારે આગળ આવશે ત્યારે ડિટેલમાં સમજાવીશું ત્યારબાદની પ્રક્રિયા છે રેડોક્સ પ્રક્રિયા બે રીતે ડેફિનેશન એમ દઈ શકાય બે મેં લખેલી છે રેડોક્સ એટલે બીજું કાંઈ નહીં ઓક્સિડેશન અને રિડક્શન બંને જો પ્રક્રિયા થતી હોય ઘણીવાર શું થાય એક ઘણી આપણે જે પહેલી પ્રક્રિયા જોઈ ઓક્સિડેશન તો માત્ર ત્યાં ઓક્સિજન ઉમેરો થાય છે તો એ માત્ર ઓક્સિડેશન પ્રક્રિયા છે રિડક્શન પ્રક્રિયામાં તમે જુઓ તો કોપરમાં જુઓ કોપરમાંથી ઓક્સિજન દૂર થાય એટલે કોપરનું તો ઓક્સિડેશન થયું પણ હાઇડ્રોજન જ્યાં છે એની અંદર ઓક્સિજન ઉમેરા જો ઓક્સિજન ઉમેરાય તો એ કઈ પ્રક્રિયા થાય ઓક્સિડેશન પ્રક્રિયા તો આપણે રેડોક્સ પ્રક્રિયા એટલે બીજું કાંઈ જ નહીં વ્યાખ્યા તમે જુઓ જે પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થાય અને બીજા પ્રક્રિયકનું રિડક્શન થતું હોય તો એને કહેવાય રેડોક્સ પ્રક્રિયા અથવા તો ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા કહી શકાય બીજી ડેફિનેશન પણ તમને આપેલી છે કે જે પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન એમ બંને થતું હોય બંને પ્રક્રિયા એક સાથે થતી હોય ઓક્સિડેશન અને રિડક્શન તો એને રેડોક્સ પ્રક્રિયા પણ કહી શકાય નીચે એક્ઝામ્પલ આપેલું છે કોપર ઓક્સાઇડ હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા કોપર અને પાણી આપણને મળે છે તો હાઇડ્રોજન જુઓ હાઇડ્રોજન શું થાય છે તો કે ઓક્સિજન મેળવે છે હાઇડ્રોજન શું થાય છે તો કે ઓક્સિજન મેળવે છે તો એ પ્રક્રિયા શું કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા અને કોપર ઓક્સાઇડ શું કરે છે ઓક્સિજન ગુમાવે છે ઓક્સિજન ગુમાવે તો એને કહેવાય રિડક્શન પ્રક્રિયા કોપર ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થાય છે તો એ રિડક્શન પ્રક્રિયા થાય છે હાઇડ્રોજન ઓક્સિજન મેળવે છે તો ઓક્સિડેશન પ્રક્રિયા થાય તો બંને પ્રક્રિયા તમને અહીંયા જોવા મળે છે ઓક્સિડેશને જોવા મળે અને રિડક્શન પણ જોવા મળે તો આવી પ્રક્રિયાને કેવી કહેવાય રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવે છે બીજું એક્ઝામ્પલ તમને ઝિંક ઓક્સાઇડનું આપેલું છે ZnO પ્લસ કાર્બન સાથેની પ્રક્રિયા થાય શું બને ઝિંક મળે અને કાર્બન મોનોક્સાઇડ મળે છે ત્યાં પણ જુઓ કાર્બન છે શું કરે છે ઓક્સિજન મેળવે ક્યાંથી મેળવે ઝિંક ઓક્સાઇડમાંથી ઝિંક ઓક્સાઇડમાંથી ઓક્સિજન છૂટો પડે છે ગુમાવે છે ઝિંક ગુમાવે છે તો ઝિંકનું શું થયું ઓક્સિડેશન સોરી ઝિંકનું શું થયું રિડક્શન થયું કેમ કે ઓક્સિજન ગુમાવે છે અને કાર્બન ઓક્સિજન મેળવે છે એટલે એનું ઓક્સિડેશન થયું મેં રેડ અક્ષરે લખેલું છે ઓક્સિડેશન અને રિડક્શન હાઇડ્રોજન છે પહેલી પ્રક્રિયામાં હાઇડ્રોજન છે એ ઓક્સિજન મેળવે છે એટલે કહેવાય ઓક્સિડેશન પ્રક્રિયા અને કોપર ઓક્સાઇડ છે ઓક્સિજન ગુમાવે છે એટલે રિડક્શન પ્રક્રિયા કહેવાય તો અહીંયા આગળ તમે જુઓ CuO પ્લસ H2 તો H2 છે એ ઓક્સિજન મેળવે છે એટલે એને ઓક્સિડેશન થાય પણ એ એક પદાર્થ કયો કહેવાય તો કે રિડક્શન કરતા પદાર્થ ધ્યાન રાખજો રિડક્શન કરતા પદાર્થ અને કોપર ઓક્સાઇડમાંથી ઓક્સિજન ગુમાવે છે એટલે કે રિડક્શન થાય છે તો રિડક્શન થાય તો એ પદાર્થ કેવો કહેવાય ઓક્સિડેશન કરતા પદાર્થ કહેવાય ઓક્સિડેશન કરતા નોટ ઓક્સિડેશન ઓક્સિડેશન અને ઓક્સિડેશન કરતા પદાર્થ બે અલગ વસ્તુ છે ઓક્સિડેશન હંમેશા રિડક્શન કરતા પદાર્થ કરે છે અને રિડક્શન હંમેશા ઓક્સિડેશન કરતા પદાર્થ કરે છે એવી જ રીતે ઝિંક ઓક્સાઇડમાં પણ તમે જુઓ કાર્બન સાથેની પ્રક્રિયા ઝિંક બને છે કાર્બન મોનોક્સાઇડ મળે છે કાર્બન મોનોક્સાઇડનું ઓક્સિડેશન થાય તો એ પદાર્થ કેવો કહેવાય રિડક્શન કરતા પદાર્થ અને ઝિંક ઓક્સાઇડનું ઝિંકમાં રૂપાંતર થાય એટલે કે રિડક્શન થાય છે તો એ પદાર્થ કેવો કહેવાય ઓક્સિડેશન કરતા ઓકે રેડોક્સ પ્રક્રિયા આ બધી પ્રક્રિયાઓ દેખી આના પછી લાસ્ટ આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે ક્ષારણ અને ખારાપણું એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું એટલે ચેપ્ટર 1 આપણું કમ્પ્લીટ થશે
आज तमारे होमवर्क नी अंदर ऑक्सिडेशन रिडक्शन रेडोक्स त्रणे प्रक्रिया बे वक्त लखी अने होमवर्क में मने मोकलावानी छे। ओके, थैंक यू।